જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. જૂનાગઢ કેશોદમાં રાત દરે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત. કેશોદના ગિરિરાજ નગર 2 માં આવેલા વ્રજભવન હવેલી ખાતે ગોપી સૌ ગૌ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્સવ રાયજી મહારાજ શ્રીના વ્રદસ્તે રાત દરે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેશોદના ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયોને નિરણની સેવા ઘણા વર્ષોથી આપવામાં આવી રહી છે. કોરોના મહામારીના કારણે લોકોને એમ્બ્યુલન્સની પડતી મુશ્કેલી અને ઊંચા ભાડા ચૂકવવા પડેલ હોય જે બાબતે લોકોને રાત દરે એમ્બ્યુલન્સનો લાભ મળે તેવા હેતુથી એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો. કેશોદની શ્રી કુંજનાયક શ્રી નાથજી બાવાની અસીમ કૃપાથી અને દ્રષ્ટિ અને શ્રી વ્રજભવન હવેલી કેશોદમાં બિરાજતા પરમ પૂજ્ય ગોપાલક 108 શ્રી ઉત્સવરાયજી મહારાજ શ્રીના આશીર્વાદ તથા આપ સર્વેના સાથ સહકારથી સેવા પરમ ધર્મને ચરિતાર્થ કરવા અમુક ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદ સંચાલિત રાત દરે એમ્બ્યુલન્સ સેવા લોકાર્પણ આપ શ્રી પરમ 108 ગોપાલક શ્રી ઉત્સવરાયજી મહારાજ શ્રીના વરદ હસ્તે શ્રી વ્રજભવન હવેલી ગિરિરાજનગર 2 મુકામે રાત દર એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું. દિનેશ મૈડા, સ્પીડ ન્યૂઝ 17, કેશોદ. મારું નામ કિશન સૌજીભાઈ ઠુંબર. અમે ગોપી ગૌ સેવામાં છેલ્લા 15-20 વર્ષથી ગાયોના નિરણ અને બધી સેવાઓ પૂરી પાડીએ છીએ. પછી આ કોરોના મહામારીમાં એવો વિચાર આવ્યો બધાને કે એમ્બ્યુલન્સની બધે ઘટ હતી, વધુ ભાડા લેતા હતા, તો અમે એવો વિચાર કર્યો કે આપણે બધા મિત્ર મંડળ ભેગા મળી અને એક એમ્બ્યુલન્સ ગામને રાહત દરે કામ આવે એવી રીતે આપણે લઈએ તો બધાને કેશોદની શહેર જનતાને ઉપયોગમાં આવે. તો અમે મિત્ર મંડળે તત્કાલ નક્કી કર્યું. 15 દિવસની અંદર માતબાર ફાળો એકત્ર થઈ ગયો અને 1 મહિના દિવસની અંદર અમે ગાડી તૈયાર કરી અને આજે એમનું અહીંયા આપણે હવેલી ખાતે બાવાશ્રીના હસ્તક આપણે અહીં ઉદઘાટન કાર્યક્રમ રાખેલો હતો અને આવતી 1 તારીખથી અમે એમ્બ્યુલન્સ કાર્યરત કરવા જઈ રહ્યા છીએ. આવતા અઠવાડિયે શુભ મુહૂર્ત છે 1 તારીખે, તો બાવાશ્રીના આશીર્વાદથી 1 તારીખથી અમે એમ્બ્યુલન્સનું ઉદઘાટન કરી અને હવે 1 તારીખથી અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આભાર.